અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે। મહિલા પર બાઇક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો છે। મહિલાના મોઢામાં એસિડ છાંટીને બાઇક સવાર શખ્સો ફરાર થઈ ગયા છે। મહિલાના મોઢા પર એસિડ નાખતા મહિલાના મોઢા પર ગંભીર ઈજા થઈ છે। મહિલાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘાટલોડિયા ટેલિફોન એક્સચેન્જ રોડ પરનો આ બનાવ છે। અમારા સંવાદદાતા મિહિર સોની આ ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે। મિહિર, એસિડ એટેક જેવી નિંદનીય ઘટના, શું અત્યારે વિગત મળી રહી છે? મહિલાની શું હાલત છે? શિવાની, મહિલાની હાલત અત્યારે જે મોઢાનો ભાગ છે ઘણો બળી ગયો છે। બાઇક ઉપર જે બે સવાર જે શખ્સ આવ્યા હતા અને મહિલા જે છે ઘાટલોડિયાના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપરથી પસાર થઈ હતી ને તેવામાં જ બાઇક સવાર હતા કે જેને એસિડ છાંટી અને ફરાર થઈ ગયા હતા। આ નિમ્ય ઘટના ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે રોડ ઉપર અવર જવર કરનાર ખૂબ જ વાહન ચાલકો હતા, છતાં પણ બિંદાસ આ જે વાહન ચાલક જે બાઇક પર આવેલા જે શખ્સો છે તે એસિડ એટેક કરી અને ફરાર થઈ ગયા છે। ઘાટલોડિયામાં એસિડ એટેકની ઘટનાને લઈને હાલ તો પોલીસે પણ જે મહિલાનું નિવેદન લઈ અને જે આ શખ્સો કોણ છે તેની તપાસ જે છે તે શરૂ કરી છે। હજી સુધી આ કોણ છે એસિડ એટેક કરનાર તેની ઓળખ છે તે કોઈ પણ થઈ નથી, પરંતુ ઘાટલોડિયા પોલીસે પણ ગુનો નોંધવાની કાર્યવાહી કરી અને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ, તો મહિલા પર બાઇક પર આવેલા શખ્સોએ એસિડ એટેક કર્યો છે। આ એસિડ એટેક કરનાર શખ્સોને શોધવા હાલ તો તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે મહિલાના મોઢા પર એસિડ છાંટીને બાઇક સવાર શખ્સો ફરાર થયા છે। મહિલાના મોઢા પર ઈજા પણ ગંભીર થઈ છે, ત્યારે તેને હાલ તો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે સારવાર અર્થે।